ઓફ વડોદરા. ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજીની મૂર્તિને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. લક્ષ્મી વિલાસ પેલેસના ગણેશજી વડોદરા શહેરના ચૌહાણ પરિવાર દ્વારા બનાવવામાં આવે છે, જેઓ છેલ્લા 84 વર્ષથી ગણેશજીની મૂર્તિ બનાવે છે. આ મૂર્તિ બનાવતી વખતે ખાસ પ્રકારની કાળજી રાખવી પડતી હોય છે. આ મૂર્તિની હાઇટ 36 ઇંચની જ રાખવાની હોય છે. રાજમહેલના ગણેશજીની મૂર્તિને ચૌહાણ પરિવાર છેલ્લા 84 વર્ષથી બનાવે છે. ગણેશજીની માટીની મૂર્તિ ચૌહાણ પરિવારના મૂર્તિકાર લાલસિંહ ચૌહાણે મહારાજા સર સયાજીરાવના કહેવા પ્રમાણે 1926માં સૌ પ્રથમ મૂર્તિ બનાવી હતી. ત્યારબાદ 1939થી આજ સુધી રાજવી પરિવારની માંગ પ્રમાણે ચૌહાણ પરિવાર ગણેશજીની માટીની મૂર્તિ બનાવે છે, જેની દર ગણેશ ચતુર્થીએ 10 દિવસ મહેલમાં સ્થાપના કરી ભગવાનની પૂજા અર્ચના કરી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. તો આ મૂર્તિની ખાસ વાત એ છે કે મૂર્તિના આકાર વિશે તેમણે જણાવ્યું હતું કે મૂર્તિની રૂપરેખા વર્ષ 1939માં કાશીના પંડિતોએ જણાવ્યા પ્રમાણે જ બનાવવામાં આવે છે. 1939માં સર સયાજીરાવ મહારાજે તેઓના પિતા કૃષ્ણબી ચૌહાણ પાસે ગણેશજીની મૂર્તિ ગણેશ ચતુર્થી નિમિત્તે બનાવી આપવાની માંગ કરી હતી, જે બાદ તેઓના પિતાએ ગણેશજીની મૂર્તિ બનાવી આપી હતી. લક્ષ્મી વિલાસ પેલેસમાં સ્થાપના કરવામાં આવતી ગણેશજીની મૂર્તિને હાલ ચૌહાણ પરિવારના 3 ભાઈઓ બનાવે છે. વર્ષ 1987માં પિતાના મૃત્યુ બાદ લાલસિંહ, માનસિંહ, પ્રદીપ અને મંગેશ ચૌહાણ આ મૂર્તિને પિતાની જેમ જ ખાસ કાળજી રાખી 1939માં બનાવવામાં આવેલી ગણેશ મૂર્તિ જેવી જ આબેહૂબ રંગ રોગાન કરી બનાવી રહ્યા છે. 1926થી મારા પિતાશ્રી ગણપતિ બનાવવાનું શરૂઆત કરેલી હતી અને લોકમાન્ય તિલક એમને જે દોરવણી હેઠળ બધા લોકોને ભેગી રીતે સ્વાતંત્ર્ય માટે કેવી રીતે ભેગા કરવાના એના માટે આપણે ઉત્સવ કેવી રીતે કરવાનો 10 દિવસ માટે અને ભેગા કેવી રીતે કરવાના અને સ્વાતંત્ર્ય માટે કેવી રીતે લડત ઊભી કરવાની એના માટે આ 10 દિવસ માટે આ ગણપતિનું આ મૂર્તિ બનાવવામાં આવેલી હતી અને તે મૂર્તિ હતી તે સતાર વગાડી રહે છે એવી રીતે એ મૂર્તિ બનાવવામાં આવેલી હતી. ત્યારબાદ 1933ની અંદર અમારા પિતાશ્રી જે જે સ્કૂલ ઓફ આર્ટની અંદર તેઓએ ડિપ્લોમા મેળવેલો હતો અને ડિપ્લોમા મેળવ્યા પછી તેમને વ્યારા, સોનગઢ, આપણે પછી કીર્તિસ્તંભ, અલકાપુરીમાં કુન બંગલાની અંદર આપણે જે સયાજીરાવ મહારાજના બ્રોન્ઝના અને આપણે ઇટાલિયન માર્બલના આ કીર્તિસ્તંભ એમને બનાવેલો હતો. ત્યારબાદ એમને ખબર પડી કે આ 1939ની અંદર કે આ એક આર્ટિસ્ટ એવા છે, સયાજીરાવ મહારાજને ખબર પડી એટલે એમને 1939ની અંદર રાજમહેલની અંદર જે સ્થાપના થતી મૂર્તિ છે તે મૂર્તિ બનાવવાનો ઓર્ડર આપેલો હતો. પ્રથમ મૂર્તિ અમે સિંધુરાસુર વધ એટલે રાક્ષસને મારી રહ્યા છે એવી રીતે એ મૂર્તિ બનાવવામાં આવેલી હતી, પરંતુ તેમને પસંદ ન પડતા તેમણે એમ કીધું કે મને તો પૂજનીય ગણપતિ જોઈએ છે, કે લોકો પૂજા કરે અને ભાવના સારી હોય એવો જોઈએ છે. એટલે એમને કાશીના પંડિતોને બોલાવીને અમારા પિતાશ્રીને મેળ કરી આપેલો અને ત્યારબાદ એમને જે પ્રમાણે કાશીના પંડિતોને જે પ્રમાણે મૂર્તિ જોઈતી હતી તે પ્રમાણે અમારા પિતાશ્રીએ મૂર્તિ એક કાગળ ઉપર દોરીને 1 મહિના પછી એ મૂર્તિ બનાવીને કાશીના પંડિતો બીજી વખત આવ્યા મહિના પછી અને એમને પસંદ કરી કે નહીં મને આ જ મૂર્તિ જોઈએ છે એવી રીતે આ મૂર્તિ બનાવવામાં આવેલી હતી. આ મૂર્તિની અંદર ખાસિયત એવી છે કે આ મૂર્તિ શંકર ભગવાનના પુત્ર છે એટલે અહીં બીલીપત્ર આપેલું છે. આ બીલીપત્રના લીધે આ શંકર ભગવાનના પુત્ર છે એવી રીતે એક ભાવના પ્રેરણ એ પ્રમાણે પણ એ લોકોએ કાશીના પંડિતોએ વ્યક્ત કરેલો હતો. ત્યારબાદ આ મૂર્તિ પાટલાથી માંડીને ઉપર સુધી એની 36 ઇંચ એની ઊંચાઈ છે, આનું વજન છે તે 90 કિલો વજન છે અને આ મૂર્તિ ભાવનગરથી જે માટી આવે છે તે ભાવનગરના ગ્રે કલરની માટી આવે છે, એ ગ્રે કલરની માટીમાંથી અમે આ મૂર્તિ બનાવીએ છીએ અને આજે આ મૂર્તિ અમે 84 વર્ષથી આ મૂર્તિ બનાવીએ છીએ અને આજ દિન સુધી અમારા જે મૂર્તિ અમારા ફાધર કૃષ્ણરાવ બારીકરાવ ચૌહાણ તે 8/7/87ના રોજ ગુજરી ગયા પછી અમે અમારા 3 ભાઈઓ એટલે એમના પુત્રો લાલસિંહ, માનસિંહ, પ્રદીપ અને મંગેશ આ 4 જણા અમે આ ગણપતિનું જે પરંપરાગત
સાચવી રહ્યા છે અને એ પ્રમાણે અમે આ બનાવી રહ્યા છીએ મૂર્તિ.